આપે દેશ પર વાંઢાએ ખાતે નર્મદાના નીર આવી પહોંચતા ઉમાધામ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ નર્મદાના નીરની વધામણી કરી અને જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, ઉપપ્રમુખ ગંગારામભાઈ રામાણી, મહામંત્રી બાબુભાઈ ચોપડા, ઈશ્વરભાઈ ભાવાણી, રમેશભાઈ ધોળુ, ગંગારામભાઈ ચૌહાણ, ટ્રસ્ટી શિવજીભાઈ કાનાણી, પ્રેમજીભાઈ કેબી પાટીદાર, દેવજીભાઈ લીંબાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં નર્મદાના નીરની વધામણી કરવામાં આવી હતી અને જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. નર્મદાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર અશોકભાઈ વનારા, કાર્યપાલક ઇજનેર એમ જી વડોલ, નાયબ કાર્યપાલક ઇજનેર એન કે શાહ સહિતના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્ય કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ઉમાધામના પાણીની આવશ્યકતા હતી, એ પાણીની આવશ્યકતા આજે પૂરી થઈ છે. નર્મદાના નીર આવી પહોંચ્યા છે એમ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં બાબુભાઈ ચોપડાએ માહિતી આપતા જણાવ્યું હતું.